મેડિકેશન્સ મેડિકેશન્સ માં કયા મેડિકેશન્સ સૌથી વધારે લાસ્ટ મેડિકેશન્સ જોયા આગળની પીપીટી માં મેડિકેશન્સ કયા છે તો એન્ટાસાઇડ્સ H2 રીસેપ્ટર બ્લોકિંગ એજન્ટ પ્રોટોન પમ્પ ઇનહિબિટર્સ સાઇટોપ્રોટેક્ટિવ એન્ડ એન્ટી સિક્રેટરી ડ્રગ્સ એન્ટીબાયોટિક્સ એટસેટ્રા આ બધા કયા છે મેડિકેશન્સ છે H. pylori eradication therapy, the triple therapy, the proton pump inhibitors. Proton pump inhibitor માં હશે કે જેટલા પણ positive ion form છે બધા આપણે એને મોકલીશું because of the acidic pH. Second છે antibiotics તો એનું combination જે તમે pharmac માં ભણશો સ્ટુડન્ટ્સ કે metronidazole and clarithromycin plus amoxicillin આ શું છે ના medication છે same reasons H2 receptor blockers example ranitidine Ranitidine are used instead of the PPI with the pharmacology ranitidine જે આપણે આપીએ છે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ માં સર્જિકલ ધેટ ઇઝ ધ લાસ્ટ સ્ટેજ ઓફ ધ સર્જિકલ પોર્શન કયો છે તો ઇન્ડિકેશન્સ કયા છે તો સર્જિકલ માં જોઈએ તો ફેલિયર ઓફ ધ મેડિકલ ટ્રીટમેન્ટ કોઈ ભી પ્રકારના સર્જિકલ પોર્શન્સ ફેલિયર છે તો બધા છે ની ડેવલપમેન્ટ ઓફ ધ કોમ્પ્લિકેશન ડેવલપમેન્ટલ કરે છે પણ કોમ્પ્લિકેટેડ છે હાઈ લેવલ ઓફ ધ ગેસ્ટ્રિક સિક્રીશન્સ એન્ડ કમ્બાઈન્ડ ડિયોડેનલ એન્ડ ગેસ્ટ્રિક અલ્સર વધારે પડતા ગેસ્ટ્રિક અલ્સર સિક્રેશન ના રીઝન બિહાઇન્ડ એ છે ડિયોડેનલ અને ગેસ્ટ્રિક અલ્સર અનઅફેક્ટેડ છે મીન્સ કે કોમ્પ્લિકેટેડ છે પ્રિન્સિપલ શું છે તો રિડ્યુસ એસિડ એન્ડ પેપ્સિન સિક્રેશન સમજો પ્રિન્સિપલ શું છે તો રિડ્યુસ એસિડ અને પેપ્સિન સિક્રેશન કરવાનું ત્યારે જેને જ એ પ્રોબ્લેમેટિક કન્ડિશન રીઓકર થાય સોરી રિકવર થાય નેક્સ્ટ જોઈએ વેગક્ટોમાય તો ટર્નલ વેગક્ટોમાય ઇઝ અ ડ્રેનેજ હાઈલી સિલેક્ટિવ વેગક્ટોમાય કોમ્બિનેશન ઓફ ધ vagal degenerative of the enterectomy that is a surgical portion so vagectomy ke tumhe jo ek ye je blockage form che ena par so kariyo new inlet kari lidi che bhi esophageal forms che stomach sudhi ni lane ne so kariyo che apne new implant kari tunical vagectomy with a drainage to reset the major trunk to the vagus main vagus form ne stomach sudhi apne lead kariyo properly reappear kariyo suture kariyo decrease the acid and pepsin secretions impair enteral motility and drainage impair entire motility and drainage two types of the drainage pylorectopestis and gastrojejunctomy then pylorectomy ni baat kari apne to jo ke je ahiya je tame jo affect region che ahiya ulcer ahiya positions thai che tane apne su kari suture kari ulcer ni sathe sathe rectomy ni sathe ane ahiya ne jetli pan vagus form vatu je drainage form che e vagectomy dwara su kari ane reappear kari કે જેથી અહીંયા પેપ્સિન અને અલ્સરેટિવ ફોર્મનું સિક્રેશન થશે નહીં ઓછું કારણ કે આપણું મેઇન રીઝન શું છે કે આપણે એને પેપ્સિન અને ડિક્રીઝ કરવું છે એસિડનું સિક્રેશન દેટ ઇઝ અ સર્જિકલ પોર્શન જેજુનોક્ટોમાય એન્ડ ડ્રેનેજ ફોર્મ નેક્સ્ટ જોઈએ વેગક્ટોમાય હાઈલી સિલેક્ટિવ વેગક્ટોમાય ઇટ ઇઝ અ પાર્શિયલ સેલ વેગક્ટોમાય ઇટ કેન બી ડન વિથ ઓર વિધાઉટ ધ ડ્રેનેજ ઇટ ડન બાય ધ કટ અ બ્રાન્ચ ઓફ ધ વેગસ ઓફ ધ બોડી એન્ડ ધ ફંડસ ફંડસ ઇટ ધીસ વિલ બી લીડ્સ ટુ ધ ડિક્રીઝ ઓફ ધ HCl પ્રોડક્શન જે HCl પ્રોડક્શન માટેની જે ડ્રેનેજ લાઈન જે છે ઉસકી જે ફોર્મ છે એ ફંડસમાંથી શું કરે છે સિક્રેશન્સ વધારે થાય છે તો જેના રીઝન બી આપણે શું કરીએ છીએ કટ કરીએ છીએ જેના રીઝન બી સિક્રેશન HCl નું કેવું થશે ઓછું થશે કોમ્બિનેશન ઓફ ધ વેગક્ટોમાય પ્લસ એન્ટેક્ટોમાય કોમ્બિનેશન ઓફ ધ વેગક્ટો ડિનેટ્રિવેશન ફોર્મ એન્ડ રિમૂવલ ઓફ ધ મેજર એરિયા ઓફ ધ ગેસ્ટ્રિક પ્રોડક્શન gastrointestinal continuity is resorted by the gastroduodenal bilirudin 1 enterostomiasis or the gastrojejunum bilirudin 2 enterostomiasis students આ થોડું વધારાનું લીધું છે just તમારા અન્ડરસ્ટેન્ડ માટે તમે જો કે પેસેજ વે છે એ સ્વિચિંગ ફોર્મ અહીંથી અહીં કરું છે તો વધારે એ સ્વિચિંગ ફોર્મ એક્સ્ટ્રા ડક્ટલ પોઝિશન્સ આપણે અહીં અટેચ કરી છે બીજાની સાથે કેનો વે કેવો છે અલગ થી કોમ્પ્લિકેશન્સ તો ડેસિન્સ stenosis of the anastomosis bleeding injury to the neighboring tissues and dumping the syndrome complications such as hemorrhagic conditions perforations peptic ulcer and gastric outlet obstruction right apno ya peptic ulcer je che e complete thai che apne start kariye next cirrhosis લિવર સિરોસિસ વોટ ઇઝ કોલ્ડ એઝ ધ લિવર સિરોસિસ આપણે જોઈએ કે સિરોસિસ શું છે તો અફેક્ટિવિટી પોર્શન્સ ઓબ્ઝર્વડ ઇન ટુ ધ લિવર સેલ દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ અ લિવર સિરોસિસ રાઈટ દેટ ઇઝ અ ફિઝિયોલોજિકલ અપીયરન્સ લિવર બાઇલ ડક્ટ ગોલ બ્લેડર સ્લી ડિયોડેનમ અને પેન્ક્રિયાસ આ શું છે ફ્રેન્ડ્સ લિવર નું ફિઝિયોલોજિકલ ફોર્મ
हेलो, यस मैम। दिखाई दे यस रहा है आप मैम। सबको? जस्ट नहीं। हाँ मैम। मिनट, सबको दिखाई दे रहा है? अभी नहीं मैम, नहीं दिख रहा है। दिख रहा है? हाँ हाँ, मैम अभी दिखा। सी स्टूडेंट्स अपने ओवरव्यू करी रहे थे सिरोसिस नु। जस्ट अ मिनट, सिरोसिस ऑफ द लिवर ओवरव्यू ऑफ द फिजियोलॉजिकल फॉर्म जो लिए के लीवर स्प्लीन बाइल डक्ट पैनक्रियास एंड डियोडेनम। फंक्शंस ऑफ द लीवर तो होमियोस्टेसिस बिकॉज ऑफ द एंजाइमेटिक रिएक्शंस नॉर्मली अकर्ड इन टू द लीवर, सिंथेसिस, स्टोरेज, एक्सक्रीशंस, फिल्ट्रेशन एंड इम्यून रिस्पॉन्स। एक कौन कौन से लीवर में सिरोसिस, व्हाट इज कॉल्ड एज द सिरोसिस? द सिरोसिस ऑफ द लीवर इज द टर्म अप्लाइड टू क्रोनिक डिजीज ऑफ द लीवर कैरेक्टराइज्ड बाय डिफ्यूज्ड इन्फ्लेमेशन एंड फाइब्रोसिस रिजल्टिंग इन drastic structural changes and significant loss of the liver function, that is called as what a cirrhosis. એટલે liver ના જેટલા પણ normal function synthesis clinically રીતે થઈ રહે છે એ બધામાં abnormal રીતે ને structure related એ cells શું થશે? fibrosis થઈ જશે. fibrosis થઈ જો એટલે એનું observation shape કેવો થશે? change થશે, that is called as what a cirrhosis. simple માં simple છે serological forms of cirrhosis. etiology, etiology શું છે એટલે causing factors શું છે એના? તો alcohol abuse, હેપેટાઇટિસ એ બી સી, કાલે જ આપણે હેપેટાઇટિસ વિશે સ્ટડી કર્યું હતું. યુઝ ઓફ ધ ડ્રગ્સ, વધારે પડતા નાર્કોટિક ડ્રગ્સ અપ્લાય છે, વધારે પડતા ડ્રગનું અપ્લાયશન કરેલો હોય તો. હિપાટિક કન્જક્શન્સ, કન્જક્શન મીન હેપાટિક એટલે રિલેટેડ સેલ ઓફ ધ લિવર સેલ કન્જક્શન્સ ફ્રોમ સિવિયર રાઈટ સાઇડેડ હાર્ટ ફેલિયર. આપણે લેફ્ટ સાઇડ અને રાઈટ સાઇડ હાર્ટ ફેલિયર વિશે આપણે આર્ટેરિયોસ્ક્લેરોસિસની અંદર એટલે હાર્ટ ફેલિયરમાં આપણે સ્ટડી કર્યું હતું, રાઈટ? તો હેપેટિક કન્જેશન ફ્રોમ કન્જેશન થવું એટલે ડિફેક્ટિવિટી કન્ડિશન થવું, કન્જેશન કોઈ પણ રીઝન બિહાઇન્ડ થાય ના એબનોર્મલ સ્ટ્રક્ચરના રિલેટેડ. કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડિયાટિસ, કન્સ્ટ્રક્ટિવ પેરિકાર્ડિયાટિસ એટલે કાર્ડિયક પોર્શનની અંદરના પોર્શનને શું કરે છે? નુકસાન કરે છે. વાલ્વિવર ડિસીઝ એટલે વાલ્વ પ્રોબ્લેમ થશે. વિલ્સન ડિસીઝ, ઇન્ફિલ્ટ્રેટિવ ડિસીઝ, અમાઇલોસિસ, પ્રોટીન અમાઇલોસિસનો મીનિંગ શું થાય? ઓવર absorptions of the protein fat, વધારે પડતું protein, that is called as amyloidosis. આપણે ભણેલા છીએ ગ્લાયકોજનો સ્ટોરેજ, ગ્લાયકોજનો સ્ટોરેજ વધારે પડતો accumulate થાય, ગ્લાયકોજન કાર્બોહાઈડ્રેટ મેટાબોલિઝમ માં તમે ભણ્યા હશો. ડિસીઝ એનો ડિસીઝ થાય હિમેટોક્રોમેટોસિસ એન્ડ હિમેટોક્રોમેટોસિસ. આલ્કોહોલ એબ્યુઝ કે જે લિવર ને કેવી રીતે અફેક્ટ કરે છે, તો જો આલ્કોહોલિક લિવર ડિસીઝ ફર્સ્ટ જોઈએ આપણે હેલ્ધી લિવર અને આપણે જોઈએ સિરોટિક ફોર્મ. તો બે રીઝન આપેલા છે કે હિપાટિક સ્ટેનોસિસ થાય તો શું કોઝ થશે? આલ્કોહોલિક હેપેટાઇટિસ નો જો તમે જો કે અફેક્ટ રીઝન, તેનો કલર ચેન્જ થાય છે અને કોઝિંગ તમે જો કે એના સરફેસ ઉપર ફાઇબ્રોઇડ નોડ્સ દેખાય છે. સિમ્પલ છે સ્ટુડન્ટ્સ, કે જે નોર્મલ માંથી કેવું થાય છે? એબનોર્મલ. બાઇલ ડક્ટ ઓબસ્ટ્રક્શન, તો બાઇલ ડક્ટ ક્યાં લી છે, શું છે એનું, એનું ફિઝિયોલોજિકલ ફોર્મ બતાવેલું છે. ટાઈપ શું છે? તો લેન્સર્સ ઓર આલ્કોહોલિક સિરોસિસ, પોસ્ટ નેગ્રોટિક સિરોસિસ, બાઇલરી સિરોસિસ અને કાર્ડિયક સિરોસિસ. કેટલા પ્રકારના છે? તો ફોર ટાઈપ્સ ઓફ ધ સિરોસિસ આર ધેર. Lansons or the alcoholic cirrhosis caused by the chronic alcoholism. Macro nodular cirrhosis, macro એટલે મોટી નોડ્યુલર ફોર્મ ઓબ્ઝર્વ થાય અને એ સના રીઝન બિહાઇન્ડ છે, વધારે પડતું લાંબા સમયથી આલ્કોહોલિઝમ કન્ઝપ્શન થયું હોય તો. પોસ્ટ નેગ્રોટિક સિરોસિસ, પોસ્ટ એટલે કોઈ પણ હિસ્ટ્રી સિરોસિસ થી પોઝિટિવ હોય, caused by the viral hepatitis or some type of the drugs, કોઈ ભી નાર્કોટિક ડ્રગ અથવા તો કોઈ ભી એબ્યુઝ ડ્રગ યુઝ કર્યું હોય જેના રીઝન બિહાઇન્ડ, અથવા તો હેપેટાઇટિસ થી તમને હિસ્ટ્રી પોઝિટિવ હોય. બાયલરી સિરોસિસ, વોટ ઇઝ કોલ્ડ એઝ ધ બાયલરી સિરોસિસ? તો બિલિયરી સિરોસિસ, સોરી, ઓલસો કોલ્ડ એઝ ધ કોલેક્ટોસ રિલેટ, કોઝડ બાય અ ક્રોનિક બાયલરી ઓબસ્ટ્રક્શન્સ. બાયલરી ફોર્મ એટલે બિલિયરી ડિસીઝ જે થાય, કોઝ થાય છે એ સિરોસિસ, કે કોલેસ્ટ્રોલ ફોર્મ જે છે વધારે પડતું લીવર ફેટી થઈ જાય, વધારે પડતું ફેટી લીવર ઓફ ધ એમાઇલોસિસ ના રીઝન બિહાઇન્ડ, વધારે પડતું ફેટી લીવર કોઝિંગ અ કોલેક્ટો static queue caused by the chronic biliary obstruction. cardiac cirrhosis caused by the heart failure. તમે જો છો કે macro nodules એટલે જો તમે જો black black કરેલી macro, macro એટલે મોટી મોટી nodules observe થાય છે, એમાં આ portion છે, horizontal portions છે students, sorry vertical portion છે, કોનો liver નો જે તમે જોઈ રહ્યા છો અહીંયા black black color ની જે nodules છે, macro એટલે મોટી nodules positions માં આવી છે. micro nodules તમે જોવો છો કે small small micro nodules છે, તમે જો આ micro nodules છે આ બધી, that is not a normal students, micro nodules are micro.
not means mean cardiac sclerosis. Cardiac sclerosis માં બધે જ પોર્શન તમે જો કે પેચીસ થઈ ગયા છે, રેટલેટ કરના હેમરેજિક કન્ડિશન્સ ના પેચીસ છે બીકોઝ ઓફ ધ સ્કલેરોટિક લિવર કાર્ડિયાક ફોર્મ, પેરીકાર્ડિયલ ફોર્મ, પેથોફિઝિયોલોજી ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો બેક ટુ એજ પેથોફિઝિયોલોજી બુક માંથી લીધેલી છે. તો લિવર ઇન્ફ્લામેશન ત્રણ રીતે થાય સ્ટુડન્ટ્સ, લિવર ઇન્ફ્લામેશન, લિવર નેક્રોસિસ અને લિવર ફાઇબ્રોસિસ એન્ડ સ્કેરિંગ. ફર્સ્ટ જોઈએ આપણે આ જ સમજવાનું છે કે લિવર ઇન્ફ્લામેશન કન્ડિશન થી શું થાય. તો નોઇઝિયા, વોમિટિંગ અને એનોરેક્સિયા. નોઇઝિયા એટલે ઉબકા ઉલટી અને અનઇવન ફીલ થાય. અને કેવું થશે, ઉબકા ઉલટી આવવાથી ફેટિક ફીલ થાય, દેટ ઇઝ અ મેઇન પોર્શન. તેની સાથે ફીવર અને પેઇન થાય, તેની ઉપર દુખે, લિવર ઉપર દુખે, લિવર ઉપર સોજો આવો આપણે કહીએ છીએ ને, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ અ પેઇન એન્ડ ધ ફીવર. નોઇઝિયા, વોમિટિંગ અને એનોરેક્સિયા. એન્ડ ફેટિક મીન્સ કે વધારે પડતું વીક ફીલ કરે. એ કયા રીઝન બિહાઇન્ડ થાય, તો જોઈએ તો ડિક્રીઝ ધ હોર્મોન મેટાબોલિઝમ, ઇન્ક્રીઝ ધ એન્ડ્રોજન્સ એન્ડ ઇસ્ટ્રોજન્સ, ગાયનેકોમેટાસ્ટિસ, લોસ ઓફ ધ બોડી હેર, મેન્સ્ટ્રુઅલ ડિસફંક્શન, સ્પાઈડર એન્જિયોમાસ. ધેન સ્પાઈડર એન્જિયોમાસ એટલે શું, વધારે પડતા કોમ્પ્લિકેટેડ એન્જિયોમાસિસ ફોર્મ થયેલા હોય. પાલ્મર એરિથ્રેમા, ઇન્ક્રીઝ ધ એડીએચ એન્ડ એલ્ડોસ્ટેરોન એડીમા, એલ્ડોસ્ટેરોન એન્ડ એડીમા પોર્શન. એડીમા એટલે સ્વેલિંગ કન્ડિશન. આ બધા એના કોઝિંગ ફેક્ટર છે શું થવા માટે, લિવર ઇન્ફ્લામેશન થવા માટે. લિવર ઇન્ફ્લામેશન કોઝ થાય લોંગ ટાઈમ સુધી, દેટ ઇઝ કન્વર્ટ ઇન ટુ ધ લિવર નેગ્રોસિસ. લિવર નેગ્રોસિસ કોઝ કરે, રીઝન બિહાઇન્ડ થાય તો ડિક્રીઝ ધ બિલીરુબિન મેટાબોલિઝમ, હાઇપર બિલીરુબિનોમિયા, જોન્ડિસ, ડિક્રીઝ ધ બાઇલ ઇન ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક, લાઇટ કલર્ડ સ્ટૂલ, ડિક્રીઝ ધ વિટામિન કે એબ્ઝોર્પ્શન, બ્લીડિંગ ટેન્ડન્સી, ઇન્ક્રીઝ ધ બિલીરુબિનોજન એન્ડ ડાર્ક યુરિન. બધા શું છે, ક્લિનિકલ પેથોલોજીની સાથે અફેક્ટેડ રીઝન આપેલા છે. ડિટેલમાં તમારે નથી પણ આપણે સમજવાના છે સ્ટુડન્ટ્સ, એટલા માટે આપણે લીધું છે. સેકન્ડ છે ડિક્રીઝ ધ મેટાબોલિઝમ ઓફ ધ પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ એન્ડ ધ ફેટ, ઓબ્વિયસલી બીકોઝ ઓફ ધ અમાઇલોસિસ ફોર્મેશન. હાઇપરગ્લાયસીમિયા, ડિક્રીઝ ધ પ્લાઝમા પ્રોટીન, અસાઇટિક એન્ડ ધ એડીમા. એસાઇટિક ફ્લુઇડ કોને કહેવાય, કે જ્યારે લિવર એનલાર્જમેન્ટ થઈને જે ફ્લુઇડ કોઝ થાય, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ, એસાઇટિક ફ્લુઇડ. લિવર નેક્રોસિસ કન્ડિશન્સ કન્વર્ટ ઇન ટુ ધ લિવર ફેલિયર એન્ડ ધ હેપેટિક એન્સેફાલોપથી, હેપેટિક કોમા એન્ડ ધ ડેથ ઇઝ ધેર. ધ લિવર નેક્રોસિસ કન્વર્ટ ઇન ટુ ધ લિવર ફાઇબ્રોસિસ એન્ડ ધ સ્કેરિંગ, જે લિવરના આઉટર સેલમાં ફાઇબ્રોમાસ કનેક્ટિવિટી પોર્શન્સ કે ધેર ઇઝ હાયર. પોર્ટલ હાઇપરટેન્શન, એના રીઝન બિહાઇન્ડ શું થશે, ટેન્શન, કારણ કે ફંક્શન કેવું થશે, ડિસફંક્શન થશે, એટલે પોર્ટલ હાઇપરટેન્શન ઇઝ ધેર. એના રીઝન બિહાઇન્ડ શું બને છે સ્ટુડન્ટ્સ, એસાઇટિક ફ્લુઇડ કન્ઝપ્શન, એડીમા, સ્પ્લિનોમેગાલી મીન કે એનલાર્જમેન્ટ ઓફ ધ લિવર એન્ડ ધેર અફેક્ટેડ રીઝન્સ, એનિમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, લ્યુકોપેનિયા, વેરિસેસ, ઇસોફેગલ, ઇસોફેગલ વેરિસેલા, હેમરેજોઇડ્સ, હેમરોઇડ્સ મીન્સ કે હેમરેજિક કન્ડિશન્સ લિવર સેલ જોવા મળે, સુપરફિશિયલ એબડોમિનલ વેઇન્સ એન્ડ ધ કોમ્પેક્ટ મેડ્યુસિસ. હવે જોઈએ આપણે અહીંયા એક અનધર ફેક્ટર આપ્યું છે કે લિવર નેક્રોસિસ થાય અને લિવર ફાઇબ્રોસિસનો એક કોમન ફેક્ટર છે તો બાયોમેડિકલ બાયોકેમિકલ ઓલ્ટરેશન્સ કયા છે, તો એએસટી, એએલટી. બાયોકેમિકલ ટેસ્ટિસ પેથોલોજીના કરીએ તો એએસટી અને એએલટી લેવલ કેવા થઈ જશે, એલિવેટેડ, અલગ અલગ, એલિવેટેડ બિલીરુબિન, અનઇવનનેસ, લો સીરમ એલ્બ્યુમિન, પ્રોલોન્ગ્ડ પ્રોથ્રોમ્બિન ટાઈમ, એલિવેટેડ આલ્કલાઇન ફોસ્ફેટેડ. એએલએલ એલિવેટેડ લેવલથી કેવું રહે, એલિવેટેડ એટલે ઇવનલી એવું એવું જોવા મળશે. પણ કનેક્ટિવિટી કેવી હોય કે એસાઇટિક ફ્લુઇડ અને એડીમા દ્વારા એ અનધર પોર્શન્સ દ્વારા ક્રિએટ થઈને શું કરે છે, એમાં અફેક્ટેડ રીઝન્સ જોવા મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેથોફિઝિયોલોજી. એના ક્લિનિકલ ફીચર્સ છે સ્ટુડન્ટ્સ કે અફેક્ટેડ પોર્ટલ હાઇપરટેન્શન અને અફેક્ટેડ પોર્શન ઓફ ધ લિવર સેલ ફેલિયર. ફેલિયર કરે તો અફેક્ટેડ પોર્ટલ હાઇપરટેન્શન, તો ઇસોફેગલ વેરિસેલા, તો હેમેટોમેસિસ, ગેસ્ટ્રોક્ટોપથી, મેલેના, મેલેનાફોર્મ, સ્પ્લેનોમેગાલી, ડાયલેટેડ એબડોમિનલ વેઇન્સ, કેપ્ચર્સ મીન્સ કે એનલાર્જમેન્ટ ઓફ ધ સ્ટોમક સેલ્સ, એસાઇડ્સ ફોર્મ, એસાઇડ્સ ફ્લુઇડ કન્ઝપ્શન થાય, એસાઇટિક કહેવાય. એસાઇટિક લિવરમાં જે ફોર્મ થાય, જે ફ્લુઇડ જમા થાય ડ્યુ ટુ ઓફ ધ પેથોલોજીકલ કન્ડિશન, દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ, એસાઇટિક ફ્લુઇડ, રાઈટ. કોમા, ફેટલ હેમરેજિક બ્રીથિંગ, સ્મેલ લાઈક અ ફ્રેશી ઓપનિંગ, કોપ્સ, સ્પાઈડર નેવી, ગાયનેકોમેટાસ્ટિસ, જોન્ડિસ, એસાઇડ્સ, લોસ ઓફ સેક્સ્યુઅલ હેર, testicular atrophy, liver flap, bleeding tendency, anemia, and ankle edema. Edema, ankle edema no meaning to the front face swelling. So that is part of pain. Diagnosis. Diagnosis mein jo ye to, diagnosis kahi to thaychay to tron rita chay to blood test dwara, pachi ultrasonography dwara ne, liver biopsy dwara. Complication to portal, hypertension, ascites, bleeding, esophageal varicella, coagulated defects, jaundice, portal systematic encephalopathy with hepatic coma, hepatic coma. Coma no meaning ta jetlo affected regions ke ho the students te agadi ocho. Then
नेक्स्ट જોઈએ આપણે સ્પોન્ટેનિયસ બેક્ટેરિયલ ફોર્મ જે છે જે સ્પોન્ટેનિયસ એટલે શું ટર્ન બાય ટર્ન સ્પોન્ટેનિયસ બેક્ટેરિયલ પેરિટોનિયાટિસ પેરિટોનલ ફોર્મેશન્સ મીન્સ કે વારે ઘડીએ બેક્ટેરિયલ ઇન્ફેક્શન્સ થાય હિપેટો પલ્મોનરી થાય નહીં હોય સ્ટુડન્ટ સોરી હિપેટો પલ્મોનરી સિન્ડ્રોમ હિપેટો મીન્સ કે રિલેટેડ જેટલા પણ રેસ્પિરેટરી રિલેટેડ ના જેટલા પણ એન્ઝાઇમેટિક ડિફેક્ટિવિટી જે ઓબ્ઝર્વ કરે પલ્મોનરી સિન્ડ્રોમ અકર થાય પોર્ટલ હાઇપરટેન્શન વોટ ઇઝ કોલ્ડ એઝ ધ પોર્ટલ હાઇપરટેન્શન પોર્ટલ હાઇપરટેન્શન તમે એક ફિગરમાં આપી છે કે ફર્સ્ટ ઓફ ઓલ બાઇલ ફ્લો આઉટ ઓફ ધ લીવર થ્રોટ ધ બાઇલ ડક્ટ અહીંયાથી લીવર બહાર આવશે ન્યુટ્રિયન્ટ રિચ બ્લડ કમિંગ ફ્રોમ ધ બાઉલ ફ્લો ઇન્ટુ ધ લીવર થ્રોટ ધ પોર્ટલ વે એના ખબર જ જશે નોર્મલ પેથોફિઝિયોલોજી અને ત્યાંથી રિકવર થઈને શું થશે ઓક્સિજન રિચ બ્લડ ફ્લો ઇન્ટુ ધ લીવર થ્રોટ ધ હેપેટિક આર્ટરી દેટ ઇઝ નોર્મલ ફંક્શન But blood flow out of the liver throughout the three hepatic veins into a big vein called as what a interior vena cava. Hepatic form, the normal vascular anatomy, khabar hai hepatic vein, coronary vein, liver, splenic vein, hepatic artery, interior mesenteric vein, superior mesenteric vein, inferior vena cava, portal vena cava, itla su jitni main hoy ne en badha na vena cava, vagus nu vena cava. નોર્મલ ટિશ્યુમાં જો અને પોર્સ કેવા છે તો બેઝમેન્ટ મેમ્બ્રેન અને હિપેટોસાઇટ્સ ફોર્મ આપી છે હિપેટોસાઇટ્સ ની બેઝમેન્ટ મેમ્બ્રેન માં તમે જો કે જેટલા પોર્સ છે એ બધા પોર્સ કેવા છે એકદમ પ્રોપરલી ઓપન્ડ છે અહીંયા ફાઇબ્રોસિસ ટ્યુબ્યુલ્સ ના કારણે શું કરશે ડિપોઝિટ ફોર્મેશન કેવું થઈ જશે વધવા મળશે અને એનું કોમ્બિનેશન કેવું થશે ઓબસ્ટ્રક્શન ક્રિએટ કરશે અને કોઝિંગ શું કરશે સિરોસિસ એસઆઈટી રીઝન નો પેશન્ટ નું ઓરિજિનલ પિક્ચર છે કે તમે જોયો કે સ્ટોમક બેલી પોર્શન એનો કેવો થઈ ગયો છે એનલાર્જમેન્ટ ટ્રીટમેન્ટ ઓર રિફ્રેક્ટરી એસાઇડ્સ કેવી રીતે થશે તો રિફ્રેક્ટરી એસાઇડ્સ તો રિફ્રેક્ટરી એસાઇડ કન્ડિશન્સ જોઈએ તો લાર્જ વોલ્યુમ ઓફ ધ પેરાસેન્ટિયાસિસ એલવીબી આલ્બ્યુમિન લેવલ વધી જાય બોડીમાં એનો રીઝન બી હૈ dietary sodium restrictions plus diuretics acids reaccumulations and avi joye apde ke sit kai reaccumulation na reason bhi hai consider tips continue lvp albuminase needed and consider liver transplantation so tron ena causing factor thai jo avi refractory acids observed thai to management of the hemorrhagic condition to mam management kithe karise to beta blockers transjugular intrahepatic portal systemic shunt tips segment taken block black nut tube endoscopic sclerotherapy endoscopy varicella ligand આ બધું તમારે નથી પણ થોડું મેનેજમેન્ટમાં લીધું છે સ્ટુડન્ટ મેડિકલ મેનેજમેન્ટ લીધું છે વેસોએક્ટિવ થેરાપી રાઈટ આપણું હતું સિરોસિસ અહીં આપણું સિરોસિસ કમ્પ્લીટ થઈ છે સ્ટુડન્ટ ક્વિક રિવિઝન કરી લઈએ આપણે કે સિરોસિસ ફોર્મેશન્સ કેવી રીતે થતું હતું નેક્સ્ટ જોઈએ આપણે ઓવરવ્યુ કરી લઈએ સ્ટુડન્ટ્સ આપણે કે સિરોસિસ ઓફ ધ લીવર માં જોઈએ કે રિવ્યુ આપણે જોયું પેથોફિઝિયોલોજિકલ ફંક્શન ઓફ ધ લીવર ફંક્શન એના કેટલા હતા સિન્થેસિસ કરવું સ્ટોરેજ કરવું એક્સક્રીશન્સ ફિલ્ટ્રેશન્સ અને ઇમ્યુનો રિસ્પોન્સ ડેફિનેશન સિરોસિસ શું છે તો ક્રોનિક ડિસીઝ ઓફ ધ લીવર કેરેક્ટરાઇઝ બાય ડિફ્યુઝ ઇન્ફ્લામેશન એન્ડ ફાઇબ્રોસ રિઝલ્ટિંગ ઇન ડ્રેસ્ટિક સ્ટ્રક્ચરલ ચેન્જીસ તમે જોઈ શકો છો કે આ નોર્મલ સેલ્સ ની સાથે એબનોર્મલિટી ફોર્મ ઓબ્ઝર્વ થાય છે એટિયોલોજી આલ્કોહોલ એબ્યુઝ હેપેટાઇટિસ એબીસી માંથી કોઈ પણ કોઝિંગ થયેલું હોય યુઝિસ ઓફ ધ ડ્રગ્સ હેપેટિક કન્જેશન્સ ફ્રોમ સિવિયર રાઇટ સાઇડેડ હાર્ટ ફેલિયર કન્જેસ્ટિવ પેરિકાર્ડિયાટિસ વોલ્વ્યુલર ડિસીઝ વિલ્સન્સ ડિસીઝ માઇક્રોનોડ્યુલર સિરોસિસ માઇક્રોનોડ્યુલર સિરોસિસ ફોર્મ ને આના પિક્ચર્સ દીધેલા છે પેથોફિઝિયોલોજી કઈ રીતે હતી તો લીવર ઇન્ફ્લામેશન કન્વર્ટ ઇન્ટુ ધ લીવર નેક્રોસિસ અને લીવર ફાઇબ્રોસિસ ત્રણ રીતે થાય આપણે જે ડિટેલમાં વાત કરી કે લીવર ઇન્ફ્લામેશન કોઝિસ થાય એટલે પેઇનની સાથે ફીવર પ્લસ
nausea, vomiting and anorexia, causing fatigue. Feel ke hota hai? Fatigue feel. No, na ka ulti ane dukha ho. Fatigue feel tho means ki vadare patu tiredness feel tho. Decrease the hemorrhage metabolism. Hemorrhagic conditions hai metabolic form. Je joye che apne ટાઈમ પૂરો થઈ રહ્યો છે એટલે તમે બીજો લિંક ઓપન કરી દેજો સ્ટુડન્ટ. નેક્સ્ટ આપણે જોઈએ લિવર ફેલિયર. નેગ્રોટિક ફોર્મના રીઝન બિહાઇન્ડ છે તો છે લિવર ફેલિયર કોઝ થાય. એન્ડ બીજો હેપેટિક એન્સેફાલોપથી, હેપેટિક કોમા એન્ડ ધ ડેથ. લિવર ફાઇબ્રોસિસ એન્ડ સ્કેરિંગ પોર્ટલ હાઇપરટેન્શન, એસાઇડ્સ, એડીમા, સ્પ્લેનોમેગાલી, એનિમિયા, થ્રોમ્બોસાઇટોપેનિયા, વેરીસોકોલા, ઇસોફેગલ, વેરીસોકોલા, હેમરોઇડ ફોર્મ્સ, આ બધું એનું શું છે? પેથોફિઝિયોલોજિકલ ફોર્મ. ક્લિનિકલ ફીચર્સ, ડાયગ્નોસિસ ત્રણ રીતે થશે: અલ્ટ્રાસાઉન્ડ, બ્લડ ટેસ્ટ અને લિવર બાયોપ્સી. કોમ્પ્લિકેશન્સ આપણે જોયા, પોર્ટલ હાઇપરટેન્શન જોયા, પરમિએબિલિટી ફોર્મ, એસાઇડ્સ ફોર્મ, ટ્રીટમેન્ટ કેવી રીતે થશે, રિકવરી ફોર્મ કેવી રીતે થશે, મેનેજમેન્ટ, હેમરેજિક ફોર્મનું બીટા બ્લોકર, ટ્રાન્સજેક્યુલર, ઇન્ટ્રાહેપેટિક પોર્ટલ સિસ્ટમ શન્ટ, સેન્ગ્લેસ્ટલ, બ્લેક મોડ ટ્યુબ, એન્ડોસ્કોપિક સ્કલેરોમેગાલી, સ્કલેરોથેરાપી, સોરી, એન્ડોસ્કોપિક, વેરીસેલા લિગેશન્સ એન્ડ વેસો એક્ટિવ થેરાપી. રાઈટ સ્ટુડન્ટ, આપણો અહીંયા ટોપિક પૂરો થાય છે. લિવર રિલેટેડનો જે ટોપિક હતો આપણો, ગેસ્ટ્રિક અલ્સર, પેપ્ટિક અલ્સર, સિરોસિસ અને હેપેટાઇટિસ, આપણો અહીંયા ટોપિક કમ્પ્લીટ થાય છે સ્ટુડન્ટ. જે આપણે નેક્સ્ટ ટાઈમથી આગળ આપણે જોઈશું, આગળ જોઈએ આપણે આગળ ટોપિક બાકી છે આપણે. આવજી પેપ્ટિકલ્સર રિવિઝન કરી લઈએ. પેપ્ટિકલ્સરનું આપણે, પેપ્ટિકલ્સરનો ઓબ્જેક્ટિવ ડેફિનેશન, પેથોફિઝિયોલોજી, એટિયોલોજી, ક્લિનિકલ પિક્ચર્સ અને મેનેજમેન્ટ. ડેફિનેશન આપણે જોયું કે ગેસ્ટ્રિકલ્સર બીકોઝ એક્સપોઝ, વધારે પડતું અગ્રેસિવનેસ રીઝન, એસિડ, પેપ્ટિક જ્યુસિસ સિક્રેશન થાય. એની પેથોફિઝિયોલોજી શું છે કે પ્રોટેક્ટિવ લેવર એનું ડેમેજિંગ થાય. પેથોફિઝિયોલોજી બાયકાર્બોનેટ, મ્યુકસ લેયર, પ્રોસ્ટાગ્લેન્ડ્સ, મ્યુકસ, બ્લડ સિક્રેશન, એપિથેલિયલ રિન્યુઅલ ફોર્મ શું કર્યું છે? ડિક્રીઝ થઈ રહ્યું છે. હેલિકોબેક્ટેરિયા પાયોનરી, એનએસએઆઈડીએસ, પેપ્સિન્સ, બાયોસિક, સ્મોકિંગ એન્ડ આલ્કોહોલિઝમ, અગ્રેસિવનેસ એનું ઇમ્પ્લેન્ટ કરશે. એન્ટીઓલોજી એચ પાયોનરી ઇન્ફેક્શન જે છે, ઇન્ફેક્શન, એનએસએઆઈડી ફોર્મ, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ, હાઇપરટેન્શન, આપણે રિવિઝન કરી રહ્યા છે સ્ટુડન્ટ, એટલે જરા ધ્યાન રાખજો. ફેમિલી હિસ્ટ્રી ઓફ પીકેયુ, then clinical presentation apne jo ki duodenal ulcerative gastric form, then gastric portions, pain, epigastric discomfort, epigastric can be radiant to the back, then age by the hunger, aggressive by the hunger, eating, abadana clinical manifestations students, eating duration ketlo che to 1 to 2 months, few weeks, abadana clinical duodenal ulcer and gastric ulcer na combinations che. Investigations apne joya students to kya kya che to stool investigations, ulcerative form na reason behind stool and fecal material in the so of your blood threads જોવા મળે, સીબીસીમાં લ્યુકોસાઇટ્સ ફોર્મનું ઓબ્ઝર્વેશન ડાઉન થાય, રેપિડ યુરિન ટેસ્ટ, યુરિયા બ્રીદ ટેસ્ટ, એચ પાયોનરી ગ્રુપ, અપર જીઆઈ એન્ડોસ્કોપી, બેરિયમ મિલ એક્સરે, ધેન એની પેશન્ટ્સ ગ્રેટર ધેન 50 યર્સ, એમના કોમ્પ્લિકેશન્સ, નવા નવા સિમ્ટોમ્સ જોવા મળે. ઇન ઓલ પેશન્ટ્સ વિથ એલાર્મિંગ સિમ્ટોમ્સ, એન્ડોસ્કોપી ઇઝ રિક્વાયર્ડ, ડિસ્પેશિયા, વેઇટ લોસ, વોમિટિંગ, એનોરેક્સિયા, હિમેટુરિયા એન્ડ મેલેના. મેનેજમેન્ટ, લાઇફસ્ટાઇલ ચેન્જીસ, મેડિકલ મેનેજમેન્ટ અને સર્જિકલ મેનેજમેન્ટ. લાઇફસ્ટાઇલ મોડિફિકેશન માં સૌથી તો ડિસકન્ટિન્યુ એનએસટીઆઈ, સ્મોકિંગ, આલ્કોહોલિઝમ, સ્ટ્રેસ રિડક્શન,
કયા કયા આમાં આપણે પીપીટી બંધ થઈ ગઈ છે સ્ટુડન્ટ્સ તો અહીં જોઈ લો મેડિકેશન્સ એન્ટાસાઇટ્સ H2 રીસેપ્ટર બ્લોકિંગ એજન્ટ્સ બધું પ્રોટોન ફોર્મ ઇનહિબિટર સાઇટોપ્રોટેક્ટિવ એન્ટી સેક્રેટરી ફોર્મ ડ્રગ્સ અને એન્ટીબાયોટિક્સ મેડિકેશન્સમાં પ્રોટોન ફોર્મ ઇનહિબિટર્સ છે એન્ટીફોર્સ છે તે સર્જિકલ એપ્લિકેશન્સ ફોર્મ ફેલિયર ટુ મેડિકેશન ટ્રીટમેન્ટ ડેવલપમેન્ટ ઓફ ધ કોમ્પ્લિકેશન્સ ફોર્મ હાઈ લેવલ ઓફ ધ ગેસ્ટ્રિક સિક્રીશન્સ એન્ડ કમ્બાઈન્ડ ડિયોડન એન્ડ ગેસ્ટ્રિક અલ્સર પ્રિન્સિપલ ફોર્મ શું છે આપણે સર્જિકલ નો તો રિડ્યુસ એસિડ અને પેપ્સિન સિક્રીશન વેગેક્ટોમી સર્જરી ફોર્મ આપણે જોયું કે વેગેક્ટોમી એટલે શું કે જેટલી પણ એચસીએલ સિક્રીશન માટેની જે મેજર વેગર ફોર્મની જેટલી પણ પાસે જે સપ્લાયવેટિવ ફોર્મ છે કેવું થઈ રહ્યું છે આપણે રિડ્યુસ કરવાનું છે એમને જેના કારણે શું થશે બે કરેલે પ્રોપર એચસીએલ સિક્રીશન એનું કેવું થશે ઓછું થશે right high selective vagectomy combination of vagectomy activity vagals denigrative and the removal of the major area of the gastric production suture karelu tame joi shako chho ke suturing form attachment with the another type of the tubing form ane bija koi bhi form ni sathe apne attachment koi another pathway apne adjust karine emnu biralot 2 ane biralot 1 kai condition ma kare ke jare vadhare padtu gastric conditions unevenly thai jaye limitless condition ma aave tyare apne biralot 1 ane biralot 2 nu apne jarur pade કોમ્પ્લિકેશન્સ શું છે તો જોઈએ ડિસ્કો સ્કીમ ડિસ્કો સ્કીમનો મીનિંગ થશે વધારે પડતા રેશિસ થાય કોમ્પ્લિકેશન્સ થાય લીકીનેસ થાય સ્ટીનોસિસ ઓફ ધ એનેક્ટોમાઇસ સ્ટીનોસિસ કન્ડિશન્સ એટલે શું કે જેટલું પણ ફોર્સ હોય જે આપણે સ્વિચિંગ કર્યા હોય એના કારણે સ્ટેનોસિસ રીઝન બિહાઇન્ડ જેટલા પણ પરમિએબિલિટી ફોર્મ હોય કાં તો વધારે પડતા થઈ જાય બીકોઝ ઓફ ધ ન્યુલી ફોર્મ થયેલા બ્લીડિંગ ઇન્જરી ટુ નેબર ટિશ્યુ ડમ્પિંગ સિન્ડ્રોમ ડમ્પ એટલે શું કે નવા નવા કોઈ પણ સિન્ડ્રોમ કરે કારણ કે સ્વિચિંગ ફોર્મ કર્યું એટલે જલ્દીથી એડજસ્ટ થઈ શકે નહીં complications of the hemorrhage perforations peptic ulcers and gastric outlets of the obstruction right apko yahan liver form complete thaye students hepatitis ni ek revision baki chhe to jara hepatitis pan apne joi liye ek vakat student હેપેટાઇટિસ નું જોઈએ આપણે તો હેપેટાઇટિસ વાયરસ જે છે એ પણ એક ઇન્ફેક્ટેડ કન્ડિશન છે 1 મિનિટ રિમેનિંગ છે એટલે બીજી પીપીટી બીજી જે લિંક છે તમે ઓપન કરી દેજો હેપેટાઇટિસ વાયરસ જે છે તો વાયરલેટિક ફોર્મ ધરાવે છે કેટલા પ્રકારના હેપેટાઇટિસ વાયરસ છે તો એ બી સી ડી ઈ એફ એન્ડ જી એન્ડ ધેર સેરોટાઇપ સબટાઇપ મેજર કેટલા છે તો 5 પ્રકારના છે એ બી સી ડી એન્ડ ઈ
नेक्स्ट चाहिए सोर्स सूचे तो फीसिस फीकल ओरल रूट क्रोनिक इन्फेक्शन है ना फीकल ओरल रूट ट्रांसमिशन से एचआईवी वायरस हेपेटाइटिस वायरस नो ऑब्जर्वेशन है आप लोग चेक करके वो माइक्रो ऑर्गेनिज्म के डबलिंग क्वेश्चंस की है वायरस ना थायला छे हेपेटाइटिस वायरस के होचे तो आरएनए रिलेटेड वायरस छे एना इंट्रो वायरस कितना छे 22 कल्चर डिफॉर्म्स एनुक्रम छे मास वधारे पड़तु जो ये तो मार्मोस्टेट डिफिकल्ट टू